તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હો તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું ઉદાહરણ નંબર 4.5. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે બાયો સાવર્ટનો નિયમ જોઈ ગયા હતા, એ નિયમ પરથી જ છે. ચાલો, બાયો સાવર્ટનો નિયમ આપણે શું હતો કે કોઈ વિદ્યુત પ્રવાહ ખંડ હોય તો તે ખંડની સાપેક્ષે આર સ્થાન સદિશ ધરાવતા કોઈ બિંદુ આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ બાયો સાવર્ટના નિયમની મદદથી તમે શોધી શકો. ચાલો આની અંદર રકમ જોઈએ કે સૂક્ષ્મ ખંડ ડીએલ સદિશ બરાબર ડેલ્ટા એક્સ આઈ કહેવાય, કે એક સૂક્ષ્મ ખંડ છે ડીએલ સદિશ ઇઝ ઇક્વલ, એનો લંબાઈ કેટલી છે ડેલ્ટા એક્સ અને દિશા કઈ છે આઈ કહેવાય, એટલે ધન એક્સ દિશામાં છે ને ઉગમ બિંદુ પર મૂકેલો છે અને તેમાંથી મોટો પ્રવાહ 10 એમ્પિયરનો, એટલે આ ખંડમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે 10 એમ્પિયર પસાર થાય છે. જો આકૃતિમાં દર્શાવેલ છે તો વાય અક્ષ પર 0.5 મીટર આ એક્સ અક્ષ અને વાય અક્ષ પર તાર અહીંયા છે, પ્રવાહ દિશા આ બાજુ છે, તો વાય અક્ષ પર 0.5 મીટર અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું. તો આ જે અંતર છે આર સદિશ, આર સદિશ એટલે મૂલ્ય અને દિશા બંને આવે, તો આર સદિશ નું મૂલ્ય કેટલું છે 0.5 અને દિશા કઈ છે વાય દિશા, એટલે શું આવશે અહીંયા જે કેરેટ આવશે. તો અને પાછું તો ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે એટલે બી સદિશ શોધવાનું છે, આ સૂક્ષ્મ ખંડ છે માટે ડીબી સદિશ આવશે. હવે ડીબી સદિશ એટલે એનું મૂલ્ય દિશા બંને હશે અને ડેલ્ટા એક્સ ની કિંમત બરાબર 1 સેન્ટીમીટર, એટલે મીટરમાં ફેરવું તો શું થશે 10^-2 મીટર આવું થાય, પાછું થઈ ગયું. તો આટલી વસ્તુ આપેલી છે તો આ ખંડને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મારે શોધવાનું છે. હવે ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે એટલે હું એનું મૂલ્ય અને દિશા બંને શોધીશ. તો હું લખું કે બાયો સાવર્ટના નિયમ મુજબ વિદ્યુત પ્રવાહ ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ડીબી સદિશ ઇઝ ઇક્વલ ટુ શું થાય μ0/4π આઈ ડીએલ સદિશ ક્રોસ આર સદિશ અપોન આર ક્યુ. આવું સૂત્ર હતું. હવે આપણે શું કરીએ કે બધાની કિંમત મૂકીએ, તો μ0ની કિંમત કેટલી થાય 4π(10^-7) અપોન 4π ગુણ્યા આઈ ની કિંમત, આઈ કેટલા છે 10 એમ્પિયર ગુણ્યા ડીએલ સદિશ, તો ડીએલ સદિશ કેટલા છે ડેલ્ટા એક્સ આઈ કેરેટ, ડેલ્ટા એક્સ કેટલા છે 10^-2 એટલે 10^-2 આઈ કેરેટ મલ્ટીપ્લાય આર સદિશ કેટલા છે 0.5 જે કેરેટ અપોન આર કેટલા છે 0.5 એનો ક્યુબ. ચાલો હવે 4π કેન્સલ, તો 10^-7 પછી અહીંયા 10^-2 10^0.5 અને બાજુમાં અહીંયા શું લખું આઈ કેરેટ ક્રોસ જે કેરેટ અને નીચે શું છે 0.5 નો ક્યુબ છે. હવે 0.5 અને અહીંયાથી એકવાર 0.5 ઉડી ગયા એટલે 0.5 નો સ્ક્વેર હશે. ઉપર જો 10^-7^-2 એટલે કેટલી થશે -9 મને આ +1 એટલે કેટલી થશે -8 એટલે ઉપર 1×10^-8 થશે. 0.5 નો વર્ગ એટલે 0.5×0.25 1/0.25 કરો એટલે કેટલા થશે 4×10^-8 અને ચુંબકીય ક્ષેત્રનો એકમ શું આવે ટેસ્લા બરાબર. પણ મારે અહીંયા દિશા લેવાની છે. હવે દિશા શું આવે આઈ કેરેટ ક્રોસ જે કેરેટ, તો આપણે સદિશ સરવાળા માટે 11મા ધોરણમાં આવી ગયું આઈ જે અને કે આવે, તો તમે સમઘડી દિશામાં જતા હો તો આઈ ક્રોસ જે તો શું આવશે કે કેરેટ, તમે દિશા કઈ આવશે કે કેરેટ એટલે અહીંયા પણ કે કેરેટ અહીંયા કે કેરેટ. આમ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું 4×10^-8 ટેસ્લા અને એની દિશા કે કેરેટ, કે કેરેટ એટલે પ્લસ કે કેરેટ છે ને એટલે ધન ઝેડ દિશામાં. એવું ના ખબર પડે તો જમણા હાથનો સ્ક્રૂનો નિયમ અથવા તો જમણા હાથમાં આપણે શું કરવાનું પ્રથમ સદિશ થી બીજા સદિશ તરફ આંગળી ફેરવવાની, તો પ્રથમ સદિશ ડીએલ સદિશ આ દિશામાં આંગળી રાખું, બીજો સદિશ ઉપર છે તો આંગળી આ રીતના ફેરવું તો અંગૂઠો ક્યાં આવે ઉપર તરફ. આમ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ બાજુ આવશે ધન ઝેડ દિશામાં એટલે કે ઉપર તરફ પૃષ્ઠને લંબરૂપે બહાર આવતી દિશામાં હશે. હવે આ દાખલાની સાથે સાથે એક નાનો એવો ટોપિક છે કે ભાઈ લાસ્ટ ટાઈમ આપણે જોઈ ગયા બાયો સાવર્ટના નિયમ વખતે કે ચુંબકીય ક્ષેત્રના જેટલા પણ સૂત્ર હોય બરાબર તેની અંદર અચળાંક કયો આવે μ0 વાળો આવે બરાબર પરમીએબિલિટી, અને વિદ્યુત ક્ષેત્ર હોય તેની અંદર અચળાંક કયો આવે એપ્સિલોન 0 આવે એટલે કે પરમિટિવિટી આવે અને પેલામાં શું આવે
પરમીએબિલિટી તો એ બે વચ્ચે કંઈક સંબંધ છે કે નહીં તે હવે વિદ્યુત ચુંબકની તરંગો વાળું એક ચેપ્ટર છે આપણું તેની અંદર એ સંબંધ આવે જ છે પણ અત્યારે આપણે સાથે સાથે મેળવી લઈએ કે એ બે વચ્ચે કંઈક સંબંધ છે કે નહીં એટલે કોઈક જગ્યાએ એમસીક્યુ તમે સોલ્વ કરતા હોય એક્સ્ટ્રા તો તેની અંદર તમને કદાચ જરૂર પડે તો હવે આપણું જે સૂત્ર હતું વિદ્યુત ક્ષેત્રની અંદર તો અત્યારે આનું ટાઇટલ એવું આપવાનું કે મ્યુ ઝીરો અને એપ્સિલોન ઝીરો વચ્ચેનો સંબંધ તો આપણો અચળાંક જે હતો ચુંબકીય વિદ્યુત ક્ષેત્ર માટે 1 upon 4 pi epsilon 0 એની કિંમત 8.85 અથવા તો નિયરલી કુલ આપણે શું લઈ લેતા 9 ગુણ્યા 10 ની 9 ઘાત લેતા એને એકમનો કોઈ જરૂર નથી બરાબર આપણે અને આ જે અચળાંક હતો આપણો મ્યુ 0 upon 4 pi એની કિંમત આપણે કેટલા લેતા છે 4 pi into 10 raised to minus 7 અથવા 4 pi ઉડી જાય તો મ્યુ 0 કેમ કે આની કિંમત મ્યુ 0 ઇન્ટુ 10 ટુ માઇનસ 4 પાઈ અને અહીં 4 પાઈ તો 4 પાઈ 4 પાઈ ઉડી જાય એટલે કેટલા 10 ની માઇનસ 7 ઘાત તો આનો જવાબ છે 1 upon 4 પાઈ એપ્સિલોન 0 અથવા તો આનો અચળાંક કેમ જ લેવાય ચાલો આપણે આ અચળાંક થી કરો મ્યુ 0 upon 4 પાઈ અને તેની કિંમત કેટલી થાય આ કેન્સલ કરો તો 10 ની માઇનસ 7 ઘાત હવે શું કરીએ મ્યુ 0 ઇન્ટુ એપ્સિલોન 0 હવે આને શું કરું 4 પાઈ વડે ગુણ 4 પાઈ વડે ભાગો તો મ્યુ 0 એપ્સિલોન 0 ગુણ્યા 4 પાઈ ભાગ્યા 4 પાઈ હવે અહીંયા 4 પાઈ એપ્સિલોન 0 એટલે 4 પાઈ ને ઉપર વાળાને અહીંયા રાખો અને આના બાજુ લઈ લો તો શું થાય અહીંયા મ્યુ 0 અપોન 4 પાઈ ગુણ્યા 4 પાઈ એપ્સિલોન 0 હવે મ્યુ 0 અપોન 4 પાઈ ની કિંમત કેટલી છે 10 ની માઇનસ 7 ઘાત અને 1 અપોન 4 પાઈ એપ્સિલોન 0 ની કિંમત 9 ગુણ્યા 10 ની 9 આ ઉપર જાય પેલું કે આવે છેદમાં તો આની કિંમત કેટલી થશે 9 ગુણ્યા 10 ની 9 ઘાત થશે હવે માઇનસ 7 ઘાત નીચે લઈ ગયા તો પ્લસ થશે તો 1 9 માઇનસ 7 અને 9 એટલે કેટલા થશે 16 ઘાત થઈ જશે 9 ને 7 હવે આ કોનો વર્ગ છે તો અહીં નીચે આવું લખાય કે 3 ગુણ્યા 10 ની 8 ઘાત આખા નો વર્ગ 3 નો વર્ગ 9 અને 8 દુ 16 પણ 3 ગુણ્યા 10 ની 8 ઘાત એ તો શાની કિંમત છે શૂન્ય અવકાશમાં પ્રકાશના વેગની કિંમત છે આમ અહીંયા શું થશે ઇઝ ઇક્વલ ટુ 1 અપોન સી સ્ક્વેર આમ μ0 એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ શું આવે 1 અપોન સી સ્ક્વેર તો આના પરથી સી સ્ક્વેર અહીંયા આપણો શું અત્યારે આપણને શું પરિણામ મળે છે μ0 એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન સી સ્ક્વેર તો સી સ્ક્વેર ઉપર જાય તો શું થાય 1 અપોન μ0 એપ્સિલોન 0 વર્ગ સામેની બાજુ જાય તો વર્ગમૂળ તો એકનું વર્ગમૂળ તો એક જ થાય અને આ વર્ગમૂળમાં આવશે અહીંયા μ0 અને એપ્સિલોન 0 આમ શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ c બરાબર શું થાય 1 upon μ0 એપ્સિલોન 0 એની જગ્યાએ માધ્યમ હોય કોઈ માધ્યમ તેમાં પ્રકાશનો વેગ શોધો તો તેને v કહેવાય અને v is equal 1 upon μ એપ્સિલોન આવે શૂન્ય અવકાશ હોય ત્યારે શૂન્ય અવકાશની પરમીએબિલિટી અને પરમિટિવિટી લેવાની અને માધ્યમ હોય ત્યારે માધ્યમની પરમિટિવિટી અને પરમીએબિલિટી લેવાની તો શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ c બરાબર 1 upon μ0 એપ્સિલોન 0 અંડર રૂટ અને માધ્યમની અંદર પ્રકાશનો વેગ v બરાબર 1 upon અંડર રૂટ મ્યુ 0 સોરી મ્યુ ઇન્ટુ એપ્સિલોન જે મ્યુ અને એપ્સિલોન શું છે મ્યુ એટલે આપેલા માધ્યમની પરમીએબિલિટી અને એપ્સિલોન એટલે આપેલા માધ્યમની પરમિટિવિટી ચલો નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે બીજી કોઈ નવી થિયરી સ્ટાર્ટ કરીશું